નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજે મિત્રો વાત કરવાના છીએ ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર કાવ્ય નંબર ત્રણ છે પછી સામળ્યોજી બોલ્યા મિત્રો આ કાવ્યના સ્વાધ્યાનું સંપૂર્ણ સોલ્યુશન આજે આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ જે તમને પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી નીવડશે આ જવાબો તમે ગુજરાતીની નોટબુકની અંદર લખી શકો છો અને ખાસ કરીને આપણી ચેનલમાં મિત્રો તમામ વિષયના સ્વાધ્યાનું સોલ્યુશન સાથે વિડીયો બનાવીને મૂકવામાં આવે છે તો પ્લે લિસ્ટમાં જઈ જોઈ શકો છો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીશું તેના પહેલાં જો ચેનલમાં પહેલીવાર આવેલા હશો તો ચેનલ નીચે જે લાલ કલરનું સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તેના ઉપર મિત્રો ડબલ ક્લિક કરી ચેનલને એકવાર વચ્ચે સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો આપણે સ્વાધ્યાયની વાત કરીશું પ્રશ્ન નંબર એક આપેલ છે પ્રશ્નની નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો તો અહીંયા પહેલો પ્રશ્ન આપણો મિત્રો છે કે ગોરાણી શ્રી કૃષ્ણ સુદામાને કયું કામ સોંપ્યું હતું તો અહીંયા મિત્રો ચાર ઓપ્શન આપેલા છે એ ગાય ધોવાનું બી લાકડા બળતણ લાવવાનું સી કુહાડો લાવી આપવાનું અને ડી ભિક્ષા માગી લાવવાનું તો અહીંયાથી મિત્રો આપણો સાચો જવાબ પડશે જવાબ બી એટલે કે લાકડા બળતણ લાવવાનું એ મિત્રો આપણો જવાબ સાચો છે એના પછી બીજો વિકલ્પ છે પછી સાંભળ્યું આખું કાવ્ય કોના સંવાદ રૂપે આગળ વધે છે તો ચાર ઓપ્શન છે એ સાંદીપની અને ઋષિ અને તેમના પત્ની વચ્ચે શ્રીકૃષ્ણ અને સુદામા વચ્ચે શ્રીકૃષ્ણ અને બલરામ વચ્ચે અને સુદામા અને સાંદીપની ઋષિ વચ્ચે તો અહીંયા જવાબ આપણો મિત્રો બનશે બે કૃષ્ણ અને સુદામા વચ્ચે ત્રીજું છે શ્રી કૃષ્ણની નમ્રતા કયા વાક્યમાં દેખાય છે એ પછી ગુરુજી શોધવા નિસર્યા બી ટાઢે ધ્રુજી આપણી દે શ્રી મળી જમતા ત્રણેય ભ્રાત ડી તમો પાસ અમો વિદ્યા શીખતા તો અહીંયા મિત્રો જવાબ ડી છે એ આપણો સાચો છે તમો પાસ અમો વિદ્યા શીખતા ચોથું છે સાંદિપની ઋષિને પોતાના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ સ્નેહ હતો તેવી પ્રતીતિ કયા વાક્યમાં થાય છે તો એ પછી ગુરુજી શોધવા નિષ્યા બી કહ્યું સ્ત્રીને તે કીધું કેર સી આપણા રુદિયા સાથી ચાંપિયા અને ડી એ બી ત્રણેય વાક્યોમાં તો આપણો સાચો જવાબ છે ડી એ બીસી ત્રણેય વાક્યોની અંદર આગળ વાત કરીશું પ્રશ્ન નંબર છે મિત્રો બે નીચેના પ્રશ્નોના બે ત્રણ વાક્યોમાં ઉત્તર લખો પેલો પ્રશ્ન છે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દોમાં વ્યક્ત કરો તો મિત્રો જવાબ આપણે આ રીતે લખી શકીએ છીએ કે સાંદીપની ઋષિ પાછા ફર્યા તેની જાણ થઈ કે ગોરાણીએ કૃષ્ણ અને સુદામાને જંગલમાં લાકડા લેવા મોકલ્યા છે તે સમયે મુશળધાર વરસાદ ચાલુ હતો આ બંને શિષ્યો ક્યાં અટવાયા એની તેમની ચિંતા થઈ પહેલાં તો તેમણે ગોરાણી પર ગુસ્સો કર્યો પણ વરસતા વરસાદમાં કૃષ્ણ અને સુદામાને શોધવા નીકળ્યા જંગલમાં ઢાઢમાં ધ્રુજતા કૃષ્ણ સુદામાને જોઈ તેમની ભેટી પડ્યા અને બંનેની આશ્રમમાં લઈ આવ્યા આમ પ્રશ્ન મિત્રો ખાસ આઈએમપી છે પૂછાઈ શકે એવો છે ખાસ તૈયાર કરી લેવાનો છે એના પછીની વાત કરીશું બીજો પ્રશ્ન છે શ્રીકૃષ્ણ અને બલરામજી વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી જવાબ જોઈશું શ્રી કૃષ્ણ અને બલરામજી વચ્ચે વૃક્ષનું થડ ફાળે કોણ કોણ પહેલા લાકડા કાપે અને એના ભારા કોણ પહેલા બાંધે એ બાબતે સ્પર્ધા થઈ હતી એના પછી પ્રશ્ન નંબર મિત્રો ત્રણ ની વાત કરીશું નીચેના પ્રશ્નોના સાત આઠ લીટીમાં ઉત્તર લખો જેમાં મિત્રો પહેલો પ્રશ્ન છે શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દોમાં વર્ણવો જવાબ જોઈશું શ્રી કૃષ્ણ સુદામા સાંદીપની આશ્રમમાં બે માણસ સાથે રહ્યા હતા બંને વચ્ચે પ્રેમ હતો તેઓ ભિક્ષા માંગવા સાથે જતા સાથે જમતા ઘાસની પથારી સાથે સૂતા એકબીજાના દુઃખની વાત કરતા સવારે ઊઠી ધૂન કરતા હતા ગોરાણીની આજ્ઞાથી લાકડા લેવા ગયા હતા ત્યારે અચાનક મૂસળધાર વરસાદ આવ્યો ત્યારે એકબીજાનો સાથ છોડ્યો ન હતો શ્રી કૃષ્ણએ કહ્યું કે સુદામા એ જ વિદ્યા શીખવી હતી અને સુદામા એ કૃષ્ણની મહાનતાને ગણાવી છે આમ શ્રી કૃષ્ણ સુદામા દેખાય છે પ્રશ્ન નંબર ચાર છે નીચેની કાવ્ય પંક્તિઓ સમજાવું પેલું છે તમો વિદ્યાર્થી શીખતા તને સાંભળે રે હું ને મોટો કીધો મહારાજ મને કેમ વિસરે રે મિત્રો જવાબ જોઈએ કે પ્રથમ પંક્તિમાં શ્રી કૃષ્ણ સુદામા પાસે વિદ્યા શીખ્યા તેનો વિકરાર સુદામા કરે છે બીજી પંક્તિમાં સુદામા જણાવે છે કે શ્રી કૃષ્ણએ આમ કહીને એમને મોટો કર્યો એ એમની મહાનતા છે સુદામાના આ શબ્દો શ્રી કૃષ્ણ માટેનો એમનો વિનયશીલતા દર્શાવે છે હવે મિત્રો વિદ્યાર્થી પ્રવૃત્તિ જે કરવાની છે એની વાત કરી લેશું તમારા વર્ગમાં બધા જ વિદ્યાર્થીઓ બે જૂથમાં વહેંચાઈને આ કાવ્ય સંવાદ રૂપે મિત્રો તમારે રજૂ કરવાનું છે પહેલું જૂથ માત્ર કૃષ્ણ દ્વારા બોલાતી પંક્તિઓ ગાવાની છે અને બીજું જૂથ જે બનાવેલું છે તેમની સુદામાની પંક્તિઓ રજૂ કરવાની છે અને એ રીતે ભાવવાહી સ્વરે ગાન કરી અને અથવા પઠન પણ કરવાનું છે જો ગાન ન આવડે તો તમે વાંચી શકો છો એના પછી તમે જ્યારે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા હતા ત્યારે તમારા મિત્ર સખી સાથેના અનુભવો વિશે વ્રગમાં વાત કરો આ અનુભવોને આધારે પ્રાસ મળે એવી પંક્તિઓ પણ મિત્રો બનાવવાની છે તમે જ્યારે પ્રાથમિક શાળામાં ભણો છો ત્યારે તમારા પાસે ઘણા મિત્રો છે બહેનપણીઓ જે બહેનોને હશે તો એમના અનુભવો તમારે મિત્રો અહીંયા વ્યક્ત કરે અને પ્રાસ મળે એ રીતે એક કાવ્ય પંક્તિ બનાવવાની છે ઉદાહરણરૂપે આપણે અહીંયા જોઈએ કે રજા પડતા જતા નદી કાંઠે તને સાંભરે રે પથરો ફેંકી વમળ ગણતા મની કેમ વિસરે રે તો અહીંયા સાંભળે રે અને વિસરે રે એ મિત્રો પ્રાસવાળી પંક્તિ કહેવાય છે તો આ રીતે તમારે પંક્તિઓ ગોઠવવાની છે મૈત્રીના ઉત્તમ નમૂના રૂપે પ્રસંગો એકઠા પણ તમે મિત્રો કરી શકો છો તો આ હતું તમારા જ વાયદ્યનું સંપૂર્ણ સોલ્યુશન આવા જ વિડિયો જોવા માટે પ્રશ્નપત્રનું સોલ્યુશન જોવા માટે આપણી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી લેજો તમારા મિત્રો છે તેમને પણ આ વિડીયો શેર કરજો અને વિડીયો ગમે હોય તો મિત્રો લાઇક કરવાનું ન ભૂલતા